ઘણા દિવસો શુભ હોય છે અને ઘણા દિવસો અશુભ હોય છે, પણ તે નક્કી કેવી રીતે કરશો? સારા દિવસે કરેલા કાર્યો અનેક ફળ આપે છે, તો શું છે મિનારક કમૂળતા અને આ કમૂળતા દરમિયાન કયા કાર્યો કરવા અને કયા ન કરવા અને ક્યાં સુધી ચાલશે આ મિનારક કમૂળતા? જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. ગ્રહ રાજ્યમ પ્રયચ્છંતિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વત્રૈલોક્યમ સચરાચરમ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું તમને જાણકારી આપીશ મિનારક વિશે. મિનારક એટલે શું? મિનારકની અંદર કયા કાર્ય કરી શકાય, કયા ન કરી શકાય, મિનારકની શરૂઆત ક્યારથી થાય છે અને મિનારકની પૂર્ણાહુતિ ક્યારે થાય છે અને મિનારક એટલે શું, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને કહેવાનો છું. મિત્રો, વાત કરીએ મિનારક એટલે કમૂળતાની વારે વાત કરવી છે. અવારનવાર અમુક જ્યારે સમય આવે ત્યારે હંમેશા મિનારક આવતા હોય છે, જેમાં ધનારક મિનારક નામના કમૂળતા હોય છે. એક મહિનો ધનારક હોય અને વર્ષમાં એક વખત આવે છે એક વર્ષ મિનારક. મતલબ એવું કહેવાય કે 12 મહિનામાં એક મહિનો મિનારક અને એક મહિનો ધનારક, એટલે 2 મહિના તો કમૂળતા ત્યાં જ આવે છે. ત્યાર પછી વાત કરીએ તો ઘણી વખત હોરાષ્ટક આવે ત્યારે પણ એ કમૂળતા ગણવામાં આવે છે. તો આવી રીતે અલગ અલગ કમૂળતા આવતા હોય છે અને જ્યારે કમૂળતા આવે ત્યારે હંમેશા આપણે અમુક કાર્ય ન કરવા જોઈએ. જેમ કે આ વિષય જે છે જ્યોતિષનો વિષય છે. જ્યોતિષની અંદર પહેલાથી જ આપણને ખબર પડી જાય કે આ તારીખથી કમૂળતાની શરૂઆત થવાની છે, કેમ કે પંચાંગ એ હંમેશા એનું બહુ ગણિત અલગ હોય છે. મિનારક કમૂળતાની શરૂઆત 15 તારીખે 15/3/2023 સવારના 6:35 આ કમૂળતાની શરૂઆત થાય છે અને તારીખ 14/4/2023 14/4/2023 આ કમૂળતાની પૂર્ણાહુતિ થાય છે. મિનારક એટલે મીન રાશિમાં સૂર્યદેવનો પ્રવેશ થાય એટલે મિનારક કહેવામાં આવે છે અને ધન રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય એને આપણે ધનારક કહેવામાં આવે છે. પરંતુ અત્યારે આ 15 તારીખથી મિનારકની શરૂઆત થાય છે. હવે સૂર્ય ભગવાનને આપણા ધાર્મિક કાર્ય અને માંગલિક કાર્યો સાથે એને જોવામાં આવે છે. જેમ કે આપણે કોઈ લગ્ન કરવા હોય તો લગ્ન માટે આપણે મુહૂર્ત જોવડાવીએ અને મુહૂર્ત જોવડાવ્યા બાદ પણ પંડિતજીને કહીએ કે હે પંડિતજી, કોઈ જાપ આપતાન છે કે નહીં, અને ત્યારે એ પંડિતજી એ વર કન્યાની કુંડલી પ્રમાણે રાશિ પ્રમાણે ચંદ્રબળ, સૂર્યબળ અને ગુરુબળને તપાસે છે અને જો એ ચંદ્રબળ ગુરુબળ ન મળતું હોય તો એને કહે છે કે લગ્ન પહેલાં આટલા જાપ તમારે કરાવી લેવા. એનું કારણ કે જ્યારે લગ્ન કરતા હોય ત્યારે ચંદ્રબળ, સૂર્યબળ અને ગુરુબળ હંમેશા મળવું જોઈએ. જ્યારે મિનારક આવે છે ત્યારે સૂર્ય એ મીન રાશિમાં હોવાથી સૂર્યનું બળ આપણને પ્રાપ્ત થતું નથી. એક સરળ ભાષામાં તમને સમજાવું તો આપણે કહી શકાય કે ગ્રહોના રાજા સૂર્ય છે અને તે દરમિયાન તે પોતાના ગુરુને મળવા જાય છે, એટલે રાજ્યની અંદર જ્યારે રાજા ગેરહાજર હોય ત્યારે હંમેશા કોઈ ન્યાય થતો નથી. જેમ કે અત્યારે હાલ આપણે કંઈ પણ કામ કરાવવું હોય ને તો આપણે રવિવારના દિવસે બધું સરકારી ક્ષેત્ર બંધ હોય એટલે આપણે કોઈ કામ નથી કરાવી શકતા, કેમ કે રજા છે. તો અહીંયા એવું કહી શકાય કે એક મહિના દરમિયાન સૂર્ય ભગવાન અસ્તરા છે, અથવા એવું પણ કહી શકાય કે એક મહિના સુધી સૂર્યદેવ એ પોતાના ગુરુને મળવા ગયા છે જેથી કોઈ માંગલિક કાર્ય ન કરવું, કેમ કે માંગલિક કાર્ય કરવા માટે હંમેશા સૂર્ય બળ હોવું જોઈએ. બીજી દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે ત્યારે એવું કહેવાય છે કે ચંદ્રમા મનસો જાત છો સૂર્યો અજાયતા. ચંદ્ર એ મનનો ગ્રહ છે અને સૂર્ય આત્મા જગત અસ્તસ્તુકો. સૂર્ય આત્માનો ગ્રહ છે. કોઈ પણ સારું કામ કરવું હોય ત્યારે હંમેશા તમારું પ્લાનિંગ બહુ કમ્પ્લીટ હોવું જોઈએ, મેનેજમેન્ટ સૌથી વધારે સ્ટ્રોંગ હોવું જોઈએ, ત્યારે જ તમારો કોઈ પ્રસંગ સારી રીતે પતે છે. પણ જો સોચ્યા સમજ્યા વગર, પ્લાનિંગ કર્યા વગર ડાયરેક્ટ તમે પ્રસંગ કોઈ પણ કરો છો તો પ્રસંગ બગડી જાય છે, કેમ કે કોઈ પ્લાનિંગ જ નથી, કોઈ વિચાર્યું જ નથી. એટલે હંમેશા કોઈ પણ પ્રસંગ કરવો હોય ત્યારે મન હંમેશા તમારું પ્રફુલ્લિત હોવું જોઈએ,
मन हमेशा स्ट्रॉंग होवू जोईए ने तमारो डेरिंग पावर सूर्य ए आत्मा कहेवामां आवे छे। परंतु आ दरमियान सूर्य भगवान ए मीन राशिमां होवाथी आपणने जोवे एवो पावर नथी मळतो, एटले आपणे कोई पण काम करीए छीए ए सक्सेस थता नथी, केम के एमां प्लानिंग वगर काम बगड़ी जाय छे अने प्रसंग करीए अने प्रसंग बगड़े ए कोईने ना गमे। ते एटले शास्त्र एवुं कहे छे के ज्यारे धनारक अने मीनारक कमूरता चालता होय त्यारे कोई मांगलिक कार्य करवाथी ए अशुभ परिणाम आपे छे, जेथी आपणे मांगलिक कार्य कमूरता दरमियान करता नथी। शास्त्रनी दृष्टि एवुं कहेवाय छे के सूर्य भगवान ते दरमियान पोते काम करता नथी अथवा ए पोतानी गादी उपर नथी, पोताना गुरुने मळवा गया छे। हवे मीनारक दरमियान कया कया कर्म न करवा जोईए अने कया करी शकाय। मीनारक दरमियान तमे कोई मांगलिक कार्य न करी शको, परंतु धार्मिक कार्य करी शकाय छे। धार्मिक कार्य एटले के જ્યારે મીનારક ચાલુ થાય એટલે એવું નથી કે તમારે ધર્મ કાર્ય નહીં કરવાનું, જેમ કે પૂજાપાઠ કરી શકો, તમારા ઘરમાં રોજ દીવા બત્તી તમે કરતા હોય, રોજ ભગવાનની નિત્ય પૂજા કરતા હોય તો મીનારક દરમિયાન નિત્ય પૂજા તમે ચોક્કસ કરી શકો છો। મીનારક દરમિયાન તમારે કોઈ દાન કરવું છે, કોઈ ગરીબને ખવડાવવું છે તો એમાં તમે ખવડાવી શકો, એમાં એ દોષ નથી લાગતો। મીનારક દરમિયાન તમારે કોઈ ભગવાનના જપ કરવા છે, અનુષ્ઠાન કરાવવું છે તો એ બધી વસ્તુમાં વાંધો નથી, પણ મીનારક દરમિયાન તમે કયું વસ્તુ તમે ન કરી શકો, જે વસ્તુ માંગલિક કાર્ય હોય। માંગલિક કાર્ય એટલે કે જે પોતાના માટે હોય, જેમ કે વાસ્તુ એ નવા ઘરમાં પગ મૂકવો એટલે નવું ઘર આપણને પ્રાપ્ત થયું, તો એ માંગલિક કાર્ય મીનારકમાં ન કરવા જોઈએ। લગ્ન સંસ્કાર મીનારકમાં ન કરવા જોઈએ। સગપણ સગાઈ કરવાની હોય તો એ મીનારક દરમિયાન ન કરવું જોઈએ। કોઈ વસ્તુ તમારી જમીન મકાન પ્રોપર્ટી કઈ વસ્તુ લેવી હોય અથવા એના દસ્તાવેજ કરવાના હોય તો એ મીનારક દરમિયાન બને ત્યાં સુધી ન કરવા જોઈએ। લગ્નને લઈને કઈ વસ્તુ તમારે છપાવવાની હોય, કંકોત્રી અથવા કંઈ ખરીદી કરવાની હોય તો એ માંગલિક કાર્યની ખરીદી પણ બને ત્યાં સુધી મીનારક દરમિયાન ન કરવા જોઈએ। દેવી દેવતાઓની મંદિર હોય અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય તો મીનારક દરમિયાન એ પ્રાણ પ્રતિષ્ઠા એ તમારે ન કરવા જોઈએ। નવું કોઈ મકાન બનાવવું હોય અને એમાં ભૂમિપૂજન કે ખાતમુહૂર્ત કરવું હોય તો બને ત્યાં સુધી મીનારક દરમિયાન એ ખાતમુહૂર્ત પણ તમારે ન કરવું જોઈએ। મીનારક દરમિયાન કેવળ તમે ભગવાનની પૂજા કરવી હોય, ગાયોને ખવડાવવી હોય, ગરીબોને ખવડાવવું હોય અથવા કોઈ ધાર્મિક વસ્તુ ભગવાનને લઈને પૂજા પાઠ નાની મોટી વસ્તુ કરવી હોય તેમાં વાંધો નથી, પણ મોટા યજ્ઞ કે વાસ્તુ પૂજા જેવી વસ્તુઓ જે છે જે એ દરમિયાન તમારે ન કરવા જોઈએ। માંગલિક કાર્ય ન કરવા, ધાર્મિક કાર્ય કરી શકાય અને મીનારકની પૂર્ણાહુતિ થવાની છે 14/4/2023 વખતે, તો જ્યારે મીનારકની પૂર્ણાહુતિ થાય ત્યાર પછી માંગલિક કાર્યની શરૂઆત થતી હોય છે। અને મિત્રો, હંમેશા હું આ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આવી અલગ અલગ જે કંઈ જાણકારી હશે કે જે દરમિયાન આપણને કદાચ ખ્યાલ ના હોય ક્યારે મીનારક આવશે ક્યારે ઉતરશે, તો આ કાર્યક્રમને ચોક્કસ તમારે નિહાળતા રહેવાનું, જેથી તમને આવી જાણકારી તમને મળતી રહેશે અને આવા મીનારક ધનારક આવે ત્યારે શું કરવું શું ન કરવું બધું જ તમને જ્ઞાન પ્રાપ્ત થશે। અને હંમેશા ઘણા વર્ષોથી આ કાર્યક્રમ ચાલે છે અને આનાથી ઘણા બધા ઉપાયોથી લોકોનું કલ્યાણ પણ થયું છે, અને હંમેશા અમારો ધ્યેય એક જ રહેશે કે અવારનવાર આવી જ જાણકારી તમને તમારા સુધી પહોંચાડીશું અને તે ઉપાયોથી તમારું કલ્યાણ થાય। અને કાર્યક્રમ મિત્રો જોવાનું ચૂકતા નહીં, મને આપો હવે રજા। જય ભગવાન।